સુરતના આઠવાલાઈન્સ ખાતે આવેલી વનિતા વિશ્રામ કન્યાશાળામાં આજે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો। વનિતા વિશ્રામ સંચાલિત ડોક્ટર પીવીટી પ્રાથમિક કન્યાશાળામાં શનિવારના રોજ ધોરણ 1 થી 8 વિદ્યાર્થીનીઓની પરેડમાં ભાગ લીધો હતો। શાળાના રમતોત્સવમાં દોરડાકૂદ, 50 મીટર દોડ, બટાકા દોડ, હડલસ દોડ, લીંબુ ચમચી, ગોટુ સ્કૂલ, મટકા દોડ, કોથળાકૂદ, ડોઝબેલ, ચક્રફેક, કબડ્ડી, સ્લો સાયકલ, વોલીબોલ, ગોળાફેક અને ખો ખો જેવી રમતોમાં શાળાની 1637 વિદ્યાર્થીઓએ રમતો રમી હતી। વિજેતા થયેલ તમામ બાળકોને શાળાના આચાર્ય અમીશાબેન દેસાઈએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી પ્રમાણપત્ર આપી શાળાના પરિવાર તરફથી શુભેચ્છા પાઠવી હતી। દેસાઈ ડૉક્ટર પીવીટી પ્રાથમિક કન્યાશાળામાં આચાર્ય તરીકે કાર્ય કરું છું। આજે અમારી શાળાનો વાર્ષિક રમતોત્સવ છે, જેમાં પરેડથી શરૂ કરીને મશાલ દોડ અને વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 1637 છોકરીઓએ પરેડમાં ભાગ લીધો। 227 જેટલી દીકરીઓ આજે વિવિધ ગેમ રમશે અને એની અંદર જે વિજેતા થશે એ બાળકોને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપીશું અને શાળા તરફથી એમને સર્ટિફિકેટ આપવામાં આવશે। એની સાથે જ આવતીકાલે નાતાલનું પર્વ છે, એટલે ધોરણ 1 અને 2ની વિદ્યાર્થિનીઓએ શિયાળુ આખી સિઝનની ઉજવણી કરી અને એમાં એ લોકોએ નાતાલને આવરી લીધી, કારણ કે એ અત્યારનો જ તહેવાર છે એટલે એની ઉજવણી કરવામાં આવી અને સાથે સાથે શિયાળાના તહેવારો, શિયાળાનો ખોરાક કેવો હોય, એમાં આપણે કેવા પોશાક પહેરીએ છીએ, વાતાવરણ કેવું હોય, એ બધું શિક્ષકો અને બાળકોએ ઉજવણીના ભાગરૂપે આજે લઈ લીધું છે।